हेलो एवरीवन, वेलकम टू द साइंस वर्ल्ड। तो आज ना वीडियो में आपने सुकमेरर से केंद्र एड के माइक्रोस्कोप विषय माहिती मेळवीशुं। तो हमने कोई पण नानी वस्तु ने मोटी करीने जोवा माटे सेनो उपयोग करीए छीए तो विलोरिका छे, परंतु अमुक वस्तु खूब ज नानी होय छे जेने आपणे नरी आंखे जोई शकता नथी, तो तेना माटे आपणे माइक्रोस्कोप नो उपयोग करीए छीए। माइक्रोस्कोप एक एवुं साधन छे के जेना वडे माइक्रो ऑर्गेनिझम नी स्टडी करवी अधूरी छे। जो माइक्रोस्कोप होय तो ज आपणे माइक्रो ऑर्गेनिझम ने जोई शकीए छीए। तो माइक्रोस्कोप माइक्रो बायोलॉजी माटे खूब ज इम्पोर्टेंट साधन छे। तो તેનું આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ ને, તમે સ્ક્રીન ઉપર જેને પિક્ચર જોઈ શકો છો। માઇક્રોસ્કોપ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ્ડ ટુ સી ઓબ્જેક્ટ ધેટ આર ટુ સ્મોલ ટુ સી બાય ધ નેકેડ આઈઝ। માઇક્રોસ્કોપ એક એવું સાધન છે કે જેનો ઉપયોગ કરીને તેની આપણે નરી આંખે જોઈ ન શકતા હોય તેવી વસ્તુઓને જોવા માટે ઉપયોગી છે। તો બેક્ટેરિયા એન્ડ અધર માઇક્રો ઓર્ગેનિઝમ કેન બી સ્ટડીડ ઓન્લી વિથ ધ હેલ્પ ઓફ માઇક્રોસ્કોપ। તો બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોનો અભ્યાસ એ માત્ર માઇક્રોસ્કોપની મદદથી જ કરી શકાય છે। ફોર ધ રાઉટિન સ્ટડી ધ કમ્પાઉન્ડ લાઇટ માઇક્રોસ્કોપ ઇઝ યુઝ્ડ। તો રેગ્યુલર સ્ટડી માટે આપણે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ। તો બ્રાઇટ ફિલ્ડ લાઇટ માઇક્રોસ્કોપ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ મેગ્નિફાઈઝ ઇમેજ યુઝિંગ ટુ લેન્સ સિસ્ટમ। તો તે બે લેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને છબીને વિસ્તૃત કરે છે। સેકન્ડ આપણે એનો પ્રિન્સિપલ જોઈએ તો અ જનરલ બાયોલોજિકલ માઇક્રોસ્કોપ મેઇનલી કન્ઝિસ્ટ ઓફ એન ઓબ્જેક્ટિવ લેન્સ, ઓક્યુલર લેન્સ, લેન્સ ટ્યુબ, સ્ટેજ એન્ડ રિફ્લેક્ટર। તો સામાન્ય જૈવિક માઇક્રોસ્કોપમાં મુખ્યત્વે ઉદ્દેશ્ય લેન્સ, ઓક્યુલર લેન્સ, લેન્સ ટ્યુબ, સ્ટેજ અને રિફ્લેક્ટર આવેલા હોય છે। An object placed on the stage is magnified through the objective lens. An object જે છે એ objective lens દ્વારા magnified થાય છે. When the target is focused, a magnified image can be observed through the ocular lens. એને જે magnify થયેલી જે ઇમેજ છે તે આપણે ઓક્યુલર લેન્સ દ્વારા આપણે જોઈ શકીએ છીએ। Part of microscope. તો સૂક્ષ્મદર્શક યંત્રના ભાગો, તેમાં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પિક્ચરમાં કે તેના ભાગો વિશે માહિતી આપેલી છે। તેમાં છે બેઝ આર્મ, લાઇટ સોર્સ, કન્ડેન્સર લેન્સ, સ્ટેજ, સ્ટેજ ક્લિપ, રિવોલ્વિંગ નોઝ પીસ, ઓબ્જેક્ટિવ લેન્સ, ઓક્યુલર લેન્સ, ટ્યુબ, ફાઇન ફોર્સ, કોર્સ ફોર્સ। ઓકે, તો હવે તેના પાર્ટ વિશે આપણે ડિટેલમાં થોડી માહિતી મેળવીશું। ફર્સ્ટ છે બેઝ, એટલે કે પાયો। તો માઇક્રોસ્કોપનો પાયો કે જેના પર માઇક્રોસ્કોપનો આખો આધાર રહેલો છે, તો બેઝ, તો બેઝનું કાર્ય શું છે? ઇટ રેસ્ટ ઓન ધ બેન્ચ ટોપ ટુ સપોર્ટ ધ સ્ટેજ એન્ડ બોડી ઓફ ધ માઇક્રોસ્કોપ એન્ડ ઇન મેની કેસીસ ધ લાઇટ સોર્સ ઇઝ ઓલ્સો અટેચડ વિધિન। એટલે કે બેઝ એ માઇક્રોસ્કોપનો સ્ટેજ અને બાકીના ભાગોને તે ટેકો આપે છે, અને કોઈક કેસીસમાં તેના ઉપર લાઇટ સોર્સ જોડેલો હોય, જેમ કે મિરર હોય, કાં તો પછી લાઇટ સોર્સ જોડેલો હોય, એટલે કે લાઇટ હોય। ઓકે, તેને પિક્ચરમાં તમે જોઈ શકો છો, સ્ટેજનું પિક્ચર આપેલું છે। નેક્સ્ટ આર્મ, આર્મ એટલે કે હાથો। ધ આર્મ ઇઝ અટેચડ ટુ ધ બેઝ એન્ડ સપોર્ટ ધ બોડી ટ્યુબ। તે બેઝ સાથે એટલે કે પાયા સાથે અટેચ હોય છે અને તે બોડી ટ્યુબને સપોર્ટ આપે છે। લાઇટ સોર્સ એટલે કે પ્રકાશનો સ્ત્રોત, કે માઇક્રોસ્કોપમાં પ્રકાશ ક્યાંથી આવે છે તેના વિશેની માહિતી છે। એટ વન ટાઈમ ઓલ સ્ટેન્ડ કમ વિથ અ મિરર ઇવન વેન અ બેઝ લેમ્પ વોઝ સપ્લાય। એક સમયે બધા સ્ટેન્ડ અરીસા સાથે આવતા હતા, પરંતુ અત્યારના જે માઇક્રોસ્કોપ આવે છે તેમાં લેમ્પ જોડેલો હોય છે, બેઝ સાથે લેમ્પ જોડેલો છે। તમે પિક્ચરમાં જોઈ શકો છો કે બેઝ છે તેની ઉપર લેમ્પ અટેચડ છે। તો આ જે પ્રકાશ આવે છે તે પ્રકાશ એ કન્ડેન્સર લેન્સમાં બસાર થાય છે અને તેના દ્વારા આપણે ઇમેજને જોઈ શકીએ છીએ। હવે કન્ડેન્સર લેન્સ એટલે કે કર્ણિકા। It is a middle part of the illumination system and is designed to collect, control and concentrate light from the lamp onto the specimen. એટલે કે આ એક એવો ભાગ છે કે જે લાઇટને કલેક્ટ કરે છે, તેને કંટ્રોલ કરે અને તેને કન્સન્ટ્રેટ એટલે કે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરે છે, કે જે લાઇટ સોર્સમાં જે લાઇટ આવે છે તેને કલેક્ટ કરીને એટલે કે એકઠી કરીને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરે છે, જે તમે પિક્ચરમાં જોઈ શકો છો કન્ડેન્સર લેન્સનો પીક આપેલો છે। હવે આવશે સ્ટેજ। This is a platform or stage that support the specimen. આ એક પ્લેટફોર્મ છે કે જે સ્પેસીમેન એટલે કે જે આપણે ઓબ્જેક્ટિવ મૂકીએ છીએ તેને સપોર્ટ આપે છે। એ તમે પિક્ચરમાં જોઈ શકો છો કે જે કન્ડેન્સર લેન્સ છે એના ઉપરનો જે સપાટ ભાગ છે તેને સ્ટેજ કહેવાય। ઓકે, નેક્સ્ટ જોઈશું સ્ટેજ ક્લિપ। તો ધીઝ આર ધ બેઝિક સ્ટેજ સ્લાઇડ હોલ્ડર સપ્લાઈડ ઇન પેર્સ, દે આર એડિક્યુએટ ફોર ધ જનરલ સ્લાઇડ મેનિપ્યુલેશન અપ ટુ અ મેક્સિમમ ઓફ 40 ઇંચ। કે આ એક એ સ્લાઇડ હોલ્ડર તરીકેનું કાર્ય કરે છે, એટલે કે સ્લાઇડને જે સ્ટેજ ઉપર જે આપણે સ્લાઇડ મૂકીએ છીએ તેને પકડી રાખવા માટેનું હેલ્પ કરે છે। તો જે તમે પિક્ચરમાં જોઈ શકો છો સ્લાઇડ હોલ્ડર દર્શાવે છે। હવે આપણે જોઈશું ઓબ્જેક્ટિવ લેન્સ। ઇટ હેઝ અ ટુ લેન્સ સિસ્ટમ, ધ સિસ્ટમ ક્લોઝ ટુ સ્પેસીમેન ઇઝ કોલ્ડ ધ ઓબ્જેક્ટિવ સિસ્ટમ એન્ડ ધ પાર્ટ ફ્રોમ વેર ઓબ્ઝર્વેશન ઇઝ મેડ ઇઝ નોન એઝ આઈપીસ ઓબ્જેક્ટિવ લેન્સ આર વેરી ટાઈની એન્ડ એઝ અ રિઝલ્ટ ગ્રેટ કેર ઇન નીડ ટુ ફ્રોમ એન્ડ એસેમ્બલ સચ લેન્સ સિસ્ટમ। તેમાં બે લેન્સ સિસ્ટમ હોય છે અને નમૂનાની નજીક સિસ્ટમને ઓબ્જેક્ટિવ સિસ્ટમ કહેવાય છે, અને જેના દ્વારા આપણે અવલોકન કરીએ છીએ તેને આઈપીસ કહેવાય છે।
ઓબ્જેક્ટિવ લેન્સ એ ખૂબ જ નાના હોય છે, પરિણામે આવી લેન્સ સિસ્ટમ બનાવવા માટે તેમાં ખૂબ જ કાળજી લેવાની જરૂર છે. હવે ઓબ્જેક્ટિવ લેન્સમાં ત્રણ લેન્સ આવેલા હોય છે, હાઈ પાવર, લો પાવર એન્ડ ઓઇલ ઇમર્જન લેન્સ. તો તેના વિશે આપણે ડિટેલમાં જોઈશું. તો લો પાવર મેગ્નિફિકેશન પાવર ઇઝ 10x એન્ડ ફોકલ લેન્થ ઇઝ 16mm, યુઝ ફોર સ્ટડી ઓફ પ્રોટોજોઆ, ફંજાઈ એન્ડ સ્ટીરિયોલોજીકલ રિએક્શન એક્સેટ્રા. લો પાવર મેગ્નિફિકેશન પાવર છે 10x એન્ડ તેનું ફોકલ લેન્થ છે 16mm. તો તે ફંજાઈ, પ્રોટોજોઆ અને સ્ટીરિયોલોજીકલ રિએક્શનની સ્ટડી કરવા માટે ઉપયોગી છે. ધ હાઈ પાવર મેગ્નિફિકેશન ઇઝ 46-65x એન્ડ ફોકલ લેન્થ ઇઝ 4mm, યુઝ ફોર સ્ટડી ઓફ ફંજાઈ, પ્રોટોજોઆ, બેક્ટેરિયા એન્ડ સ્ટીરિયોલોજીકલ રિએક્શન. તેની મેગ્નિફિકેશન પાવર છે 46-65x એન્ડ ફોકલ લેન્થ છે 4mm. તે પ્રોટોઝોઆ, ફંજાઈ, બેક્ટેરિયાની સ્ટડી માટે ઉપયોગી છે. તો ઓઇલ ઇમર્જન લેન્સ, ધ નેમ ઇઝ ગિવન બીકોઝ ઇટ હેઝ અ સ્પેશિયલ ઓઇલ પોટ ઓવર ધ ઓબ્જેક્ટ ફોર મેકિંગ ઓબ્ઝર્વેશન. મેગ્નિફિકેશન પાવર ઇઝ 19-100x, ફોકલ લેન્થ ઇઝ 1.8mm, યુઝ ફોર ઓબ્ઝર્વેશન ઓફ બેક્ટેરિયા એન્ડ ધેર સ્ટેનિંગ રિએક્શન એન્ડ સ્ટ્રક્ચર. ઓઇલ ઇમર્જન લેન્સ એનું નામ એટલે કે નામ એટલે પાડવામાં આવે છે કે તેમાં એક સ્પેશિયલ ઓઇલ વપરાય છે કે જે આપણે જોઈએ છીએ તે ઓઇલનું ટપકું પાડ્યા પછી આપણે તેનું ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ. તો તેની મેગ્નિફિકેશન પાવર છે 19-2 એટલે કે 90-100x એન્ડ ફોકલ લેન્થ છે 1.8mm. તો તેનો ઉપયોગ એ બેક્ટેરિયાની સ્ટડી કરવા માટે થાય છે. હવે આપણે જોઈશું બોડી ટ્યુબ, ધ પાર્ટ સપોર્ટ ધ આઈપીસ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. તો આ એક એવો પાર્ટ છે જે આઈપીસ અને ઓબ્જેક્ટિવને સપોર્ટ આપે છે. એટલે જે તમે પિક્ચરમાં જોઈ શકો છો બોડી ટ્યુબ, અને તેમાંથી જે ઓબ્જેક્ટિવ લેન્સમાં જે પ્રકાશ પસાર થાય તે પ્રકાશ તેમાંથી પસાર થઈને આપણે ઓક્યુલર લેન્સ વડે આપણે તેનું નિર્દેશન કરી શકીએ છીએ. હવે જોઈશું આઈપીસ ટ્યુબ. તો જે તમે પિક્ચરમાં જોઈ શકો છો કે આઈપીસ ટ્યુબ કોને કહેવાય છે, તો આઈપીસ ટ્યુબ અ ફિક્સ્ડ ટ્યુબ ઇન ટુ વિચ ધ આઈપીસ ઇઝ ઇન્સર્ટ. તો તે એક નિશ્ચિત નળી છે કે જેમાં આઈપીસ નાખવામાં આવે છે, એટલે કે આઈપીસ અંદર જે લેન્સ હોય છે તે નાખવામાં આવે છે. આઈપીસ ઓક્યુલર લેન્સ, તો ઓક્યુલર લેન્સ એટલે કે આઈપીસ ટ્યુબમાં જે આઈપીસ નાખેલું હતું જેના વડે આપણે નિર્દેશન કરીએ છીએ, મેગ્નિફિકેશન થાય છે, તે આઈપીસ કે જે તમે પિક્ચરમાં જોઈ શકો છો. તો આઈપીસ આર પ્રોડ્યુસ ઇન અ નંબર ઓફ ડિફરન્ટ ડિઝાઇન્સ. તો આઈપીસ એ વિવિધ ડિઝાઇનમાં બનાવવામાં આવે છે. ફોર વ્યુઇંગ ધ પર્પઝ ઇટ ઇઝ લેન્સ સિસ્ટમ વિચ બ્રિંગ્સ અબાઉટ ધ સેકન્ડરી મેગ્નિફિકેશન ઇન રેન્જ ઓફ 10x to 15x. તો તેમાં જે સેકન્ડરી મેગ્નિફિકેશન છે, ઓબ્જેક્ટિવ લેન્સમાં જે મેગ્નિફિકેશન થયું હોય છે તેના પછી સેકન્ડરી મેગ્નિફિકેશન આઈપીસ દ્વારા થાય છે કે જે 10x થી 15x નું હોય છે. હવે કોર્સ એડજસ્ટમેન્ટ, એટલે કે ધીસ કંટ્રોલ મૂવ્સ આઈધર ધ બોડી ટ્યુબ ઓર ધ સ્ટેજ અપ ઓર ડાઉન ઇન અ ક્વિક મેનર. તો કોર્સ એડજસ્ટમેન્ટ જે છે તે એ સ્ટેજ જે આપેલું હોય છે જેના પર આપણે ઓબ્જેક્ટ લગાવવાની સ્લાઇડ મૂકીએ છીએ તે સ્લેડને સ્ટેજને ઉપર નીચે કરવા માટે મદદ કરે છે. ફાઇન એડજસ્ટમેન્ટ નો ધીસ કંટ્રોલ એનો ફ્રોન પ્રેસાઇઝ ફોકસિંગ ઓફ ધ સ્પેસીમેન, કે જે સ્પેસીમેનને ફોકસ કરવા માટે તે કાર્ય કરે છે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી એસેન્ટિયલ ધેટ ધીસ કંટ્રોલ વર્ક સ્મૂથલી વિથ ઝીરો રિબાઉન્ડ ઇફેક્ટ. તો તે એકદમ આવશ્યક છે કે જે આ નિયંત્રણ શૂન્ય રિબાઉન્ડ અસર સાથે સરળ રીતે કાર્ય કરે છે.